राज्य में कोरोना वायरस केस में धरखम वधारो नोंधाई रह्यो छे। तो अमदावाद शहर की अंदर पर कोरोना वायरस केस में धरखम वधारो जोवा मळी रह्यो छे। तो अमदावाद में नवा आवता पॉजिटिव केस लगभग 2300 ने आंबी गया छे। अमदावाद में कोरोना नवा 2283 पॉजिटिव केस जोवा मळ्या छे, जेने लईने अमदावाद में आवेली मोटी सिविल हॉस्पिटल जे असारवामां आवेली छे त्यां आगळ लांबी एम्ब्युलन्सनी कतारो जोवा मळी रही छे। तो अमदावाद में सिविलनी आवेली असारवा सिविल जे छे त्यां आगळ हॉस्पिटलनी बहार लांबी कतारों जोवा मळी रही छे, जे अत्यारे हाल तमे दृश्य जोई रह्या छो, जेमां 25 थी वधारे 108 एम्ब्युलन्स तमने नजरे पड़ी रही छे। आ साथे ज गेटनी अंदर पण बीजी अन्य एम्ब्युलन्सो पण जोवा मळी रही छे। आ छेल्ला 3 दिवसथी आ ज परिस्थिति सर्जाई रही छे। तो सरकारनुं कहेवुं छे के स्थिति कंट्रोलमां छे अने स्थितिनी अंदर साथे साथे शहेरनी अंदर अने राज्यमां कोरोना माटेना बेडनी व्यवस्था पूरता प्रमाणमां छे अने बेड हजी पण खाली छे तेवी कहेवामां आवे छे, ज्यारे खरेखरना दृश्यो कंईक अलग ज चितार रजू करी रह्यो छे। तो अमदावाद में आवेला सिविल में असारवा हॉस्पिटल की बहार लांबी लाइनों जोवा मळी रही है, जेमां एम्ब्युलेंस की लांबी लाइनों त्यां आगळ जोवा मळी रही है, जेमां 25 थी वधु एम्ब्युलेंसों की कतारों जोवा मळी रही है। अत्यारे हाल जे आप दृश्यो जोई रह्या छो, जेनी अंदर लोकोने 108 नी अंदर सारवार आपवामां आवी रही है, जेमां लोकोने अत्यारे हाल हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। तो लोको द्वारा लोकोने अत्यारे जे छे ते कोरोनाना पेशंट जे दर्दीओ जे छे तेने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। तो अमदावादमां आवेला सिविल हॉस्पिटलमां लांबी लाइनों जोवा मळी रही है, जेमां 25 थी वधारे एम्ब्युलेंस अत्यारे हाल नजरे पड़ी रही है, जे आ छेल्ला 3 दिवसथी सतत आज प्रकारनी घटना रात्रिना समय दरमियान बनती होय छे। अत्रे उल्लेखनीय छे कि अमदावाद शहेरमां कोरोना वायरसना केसमां धरखम वधारो नोंधाई रह्यो छे। तो अमदावादमां नवा आवता कोरोनाना पॉजिटिव केस रेकॉर्ड ब्रेक 2283 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે, જેને લઈને રાજ્યમાં અને શહેરની અંદર મોટા કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે અમદાવાદની મોટી સિવિલ એટલે કે સિવિલ અસારવામાં જે આવેલી છે ત્યાં આગળ હોસ્પિટલની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે। લોકોનું કહેવું છે કે પૈસા આપવા છતાં પણ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર એડમિટ કરવામાં નથી આવતા, ત્યારે જેને લઈને લોકોને ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવવાનો વારો આવે છે। તો ગવર્મેન્ટ હોસ્પિટલોમાં પણ લાંબી લાઈનો જોવા મળી છે, જેને લઈને 25થી વધારે એમ્બ્યુલન્સ રોજ રાત્રિના સમય દરમિયાન છેલ્લા 3 દિવસથી લાંબી લાઈનોમાં ઊભા રહે છે। અને હું કૃષ્ણનગર રહું છું, મારી ભાભીને હું મેઘાણીનગરથી લાવ્યો છું, બરાબર છે। અહીંયા હું 4 વાગ્યાનો આવ્યો છું, ત્યારે અમારો નંબર 7 વાગે લાગ્યો છે। 108ને અમે સવારે 8:30 કોન્ટેક લખાવ્યો છે, એ એમ્બ્યુલન્સ અમને 2:15 વાગે મળી છે। 108વાળાઓનો કોઈ વાંક નથી, કેમ કે અહીંયા બચારા લાઇનથી ઊભા છે, અમે બેઠા ત્યારના અમે જોઈએ છીએ કે અહીંયા 108વાળા લાઇનમાં ઊભા થઈ રહ્યા છે। ઉપરથી એ લોકો અમને પાણી આપે છે, બાકી કોઈ સુવિધા અમને અહીંયા મળતી જ નથી। હોસ્પિટલ તરફથી કશું જ નહીં, આ તો તમારા જેવાની લાગવગ લગાવીને અમારો કેસ 7 વાગે અંદર લીધો છે, બાકી કશું જ નથી અત્યારે। ખાલી પેલા ફુગ્ગાથી પમ્પિંગ થાય છે, વેન્ટિલેટર હજુ મળતું જ નથી અમને। બાકી પ્રાઇવેટ હોસ્પિટલો અમે બધી ફરી વળ્યા, કોઈ જગ્યાએ બેડ ખાલી નથી અને બધે ઓક્સિજન નો જ પ્રોબ્લેમ છે, ક્યાંય કહેતા ક્યાંય ઓક્સિજન નથી। અમે GCS માં ગયા, ત્યાં એ લોકો ઉદ્ધત વર્તન કરે છે, અમે પૈસા આપવા તૈયાર છીએ તો એમ કહે છે કે અહીંથી લઈ જાઓ, અમારી પાસે જગ્યા જ નથી। તો આ પબ્લિક જાય ક્યાં? સરકાર પેપરમાં એમ લખે છે કે અહીંયા આટલા બેડ ખાલી છે, અહીંયા આ છે, ઓક્સિજનનો કોઈ પ્રોબ્લેમ નથી, બાકી રિયલમાં સરકાર ખોટું જ બોલે છે એમ। લોકોને ભગવાન ભરોસે મૂક્યા છે, બીજા બધા નેતાઓ જલસા જ કરે છે એસી ચેમ્બરમાં બેસીને, બહાર આવીને જુઓ તમને ખબર પડે શું પરિસ્થિતિ છે। તો આ દ્રશ્યો તમે જોયા સિવિલના અસારવાના સિવિલમાં અસારવા હોસ્પિટલ જે આવેલી છે, અસારવા હોસ્પિટલ જે સિવિલ આવેલી છે ત્યાં આગળ અત્યારે હાલ 25થી વધારે એમ્બ્યુલન્સો લાંબી કતાર જોવા મળી રહી છે, જેમાં 25થી વધારે એમ્બ્યુલન્સની અંદર કોરોનાના દર્દીઓ અત્યારે હાલ બહાર વેઇટ કરી રહ્યા છે। તો અત્યારે હાલ આ સાથે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મહેશ ચૌધરી જોડાઈ ગયા છે, ત્યાં આગળ ઘટના સ્થળ ઉપરથી મહેશ ચૌધરી અમદાવાદ સિવિલના હોસ્પિટલની બહારથી જોડાઈ ગયા છે। તો મહેશ, આપ જણાવશો કે અત્યારે હાલ ત્યાં આગળ લોકોનો કેવો પ્રતિસાદ છે અને અત્યારે કેવી પરિસ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે? જી, અત્યારે જે અમદાવાદમાં 1200 બેડની સિવિલ હોસ્પિટલની અંદર 1200 બેડની જે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, ત્યાં અત્યારે 98%થી વધુ જે બેડ છે તે ભરાયેલા છે। એટલે કે અત્યારે જે કુલ 1200 બેડમાંથી 1100થી પણ વધુ બેડ જે અત્યારે ફૂલ ભરાયેલા છે અને માત્ર ગણતરીના 50-60 જેટલા બેડ ખાલી છે, જેમાં દર્દીઓને સમયાંતરે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેથી કરીને લાંબી જે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે। દર્દીઓ સાંજે 4 વાગ્યાથી માંડીને અત્યાર સુધી
ત્યાં વેઇટિંગમાં ઉભા છે અને 6 કલાક વેઇટિંગમાં ઉભા થયા બાદ એમ્બ્યુલન્સને અંદર લેવામાં આવે છે. એટલે દર્દીઓને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે. મોટા ભાગના જે દર્દીઓ છે તે અત્યારે બહુ ક્રિટિકલ કન્ડિશનમાં છે. તેમને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજનના બાટલા ચડાવીને તેમને જે સારવાર જે એમ્બ્યુલન્સના જે કર્મચારીઓ છે તેમના દ્વારા આપવામાં આવી રહી છે. જોકે હોસ્પિટલ તરફથી અત્યારે કોઈ તેમને બહાર કોઈ સુવિધા આપવામાં આવતી નથી. દર્દીઓ પણ અત્યારે ફરિયાદ કરી રહ્યા છે કે હોસ્પિટલે તેમને નોંધા છોડી દીધા છે. સવારે વહેલી સવારે તેઓ એમ્બ્યુલન્સ માટે ફોન કરે ત્યારે તેમને 2-3 વાગે થેટ એટલે કે 5-6 કલાક પછી તો તેમને એમ્બ્યુલન્સ મળે છે. અને એમ્બ્યુલન્સ આવ્યા પછી પણ અલગ અલગ હોસ્પિટલોમાં ફરતા રહે છે, ક્યાંય બેડ ખાલી નથી, જેના કારણે તેમને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ જવું પડે છે. છેલ્લે જે સિવિલ હોસ્પિટલમાં આવે છે ત્યારે પણ તેમને એમ્બ્યુલન્સના વેઇટિંગમાં ઉભું રહેવું પડે છે. અત્યારે રાત્રે 10 વાગ્યા છે છતાં પણ એમ્બ્યુલન્સની સતત આવવાની જાય ચાલુ જ છે. અત્યારે એક એમ્બ્યુલન્સ અંદર જાય તો સામે બીજી 2-3 એમ્બ્યુલન્સ નવી આવે છે, જેના કારણે એમ્બ્યુલન્સની લાઈન સતત વધી રહી છે. જી અનિતા, આપણે બીજો એક સવાલ એવો પૂછવા માંગીશ કે તમે જે પરિસ્થિતિ બતાવી હતી ત્યાં આગળની તે તો છે જ, પણ આ સાથે જ લોકોને ત્યાં આગળ કેવા પ્રકારની જે ફેસિલિટી એટલે કે સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, લોકોને કયા પ્રકારનું ત્યાં આગળ સારવાર આપવામાં આવી રહી છે, જેની અંદર 108 એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન સિવાયની પણ કયા પ્રકારની સારવાર લોકોને મળી રહી છે? 108માં અત્યારે ઓક્સિજન સિવાય બીજી કોઈ સારવાર આપી દેવામાં આવી નથી. અને જે દર્દીઓના જે અત્યારે મોટા ભાગના દર્દીઓ છે તે બધા જ ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે, તેઓ ક્રિટિકલ સંજોગોમાં છે. તેમ છતાં હોસ્પિટલ તંત્ર પણ પોતાની મજબૂરી વ્યક્ત કરી રહ્યું છે કે તેઓ અત્યારે બેડ ખાલી નથી તો તેમને પ્રવેશ ક્યાં આપવો તેની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય છે. અને વ્યવસ્થા થાય એટલે એક પછી એક એમ્બ્યુલન્સમાંથી દર્દીને હોસ્પિટલમાં લેવામાં આવે છે. જ્યારે દર્દીઓના સગા સાથે અમે વાત કરી ત્યારે એમનું કહેવું છે કે હોસ્પિટલ તરફથી કોઈ તેમને પીવાના પાણી જેવી વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી. તેઓ સતત 4-5 કલાકથી હોસ્પિટલની બહાર લાઇનમાં ઉભા રહ્યા હોવા છતાં પીવાના પાણી જેવી વ્યવસ્થા પણ જે 108ના કર્મચારીઓ છે કે તે બીજા છે એકબીજાના સંપર્કમાં આવીને ગમે ત્યાંથી આજુબાજુના ઘરોમાંથી પાણી ભરી લાવીને પાણી પીતા હોય છે. જ્યારે તંત્ર દ્વારા બહાર આવી કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી જેથી કરીને તેમને પીવાની પાણી કે નાસ્તા જેવી કે ચા પાણી જેવી કોઈ સુવિધા મળે, જેના કારણે અત્યારે દર્દીઓ તો હાલાકી ભોગવી રહ્યા, સાથે સાથે દર્દીઓની સાથે જે એમના સંબંધીઓ આવે છે એમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી મહેશ, આપણે જે જાણકારી આપી તેના બદલ ખૂબ ખૂબ આભાર. અત્યારે હાલ આપણને જે અમદાવાદ અસારવા હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ આવેલી છે અસારવામાં તેને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલી સિવિલ અસારવાની બહાર 25થી વધારે એમ્બ્યુલન્સો અત્યારે હાલ જોવા મળી રહી છે, જેમાં લાઇનમાં ઉભેલી જોવા મળી રહી છે. તો આ કતાર જે છે તે ધીરે ધીરે વધતી જોવા મળી રહી છે.